नमस्ते विद्यार्थी मित्रों, हूँ रूपाली प्रजापति, श्री अंजार नगर प्राथमिक कुमार शाला नंबर 1। आजना होम लर्निंग में आपणे धोरण 8ना सामाजिक विज्ञान विषय में पाठ 7 आबोहवाकीय फेरफारों अभ्यास करवा जई रहा छे। विद्यार्थी मित्रों, ए तो तमे जाणो ज छो कि पृथ्वीनी चारे बाजू વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે। ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। બાળ મિત્રો, નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ બને છે તેના કારણો શોધી તમારી નોટબુકમાં લખો। હવામાન એટલે શું? કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। બાળમિત્રો, નકશાને જુઓ, વિચારો અને સમજીને નોટબુકમાં લખો આ સ્થળે કેવું હવામાન છે। નકશામાં દર્શાવેલા તાપમાન જોતા જણાય છે કે ભારતમાં હાલ શિયાળો પ્રવર્તે છે। ઠંડીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વધારે, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ તથા દક્ષિણ ભારતમાં સાવ ઓછું છે। સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં 33°C છે, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન લખનૌમાં 9°C છે। આબોહવા ક્લાઇમેટ એટલે શું? કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। આપણો આગળનો ટોપિક છે ગ્રીન હાઉસ ઇફેક્ટ। આપ જાણો છો, ઠંડી આબોહવાવાળા પ્રદેશમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે, તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે। તે માટે કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે। આમ કરવાથી ગ્રીન હાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીન હાઉસમાંના છોડ, શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીન હાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે। આ ઘટનાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે। ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ। ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ। વિદ્યાર્થી મિત્રો, ચાલો એક પ્રવૃત્તિ કરીએ। તમારે ધાબળાને ઓઢીને 10 મિનિટ સૂઈ જવું, શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગમાં આવું જ કંઈક છે। બાળકો, તમને વર્તમાનપત્ર વાંચવું તો ગમતું હશે ને? આબોહવાકીય ફેરફારના અનેક સમાચાર વર્તમાનપત્રોમાં આવતા હોય છે। અહીં આપણે આવા કેટલાક સમાચારો વાંચીએ। યુરોપમાં સરેરાશ 5°C તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ। દાર્જિલિંગ 14°C મહત્તમ તાપમાન 28°C પહોંચ્યું ઈસવીસન 2009। રણમાં હિમવર્ષા, મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ ઈસવીસન 2005। ઓસ્ટ્રેલિયામાં ગરમીનો
ऊंचो चढ़तो पारो ईस्वी सन 2006 सुंदर वन डूबी रह्यू छे। नेपाळमां खुंबू नामनी नदीमां 5 किमीनो घटाड़ो। એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3,250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ। નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા। પૃથ્વી ગરમ કેમ થાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ફ્લોરોફ્લોરા કાર્બન અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે। ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવે છે। છેલ્લા 100 વર્ષમાં તાપમાન 0.6 અંશ સેલ્સિયસનો વધારો થયો છે। વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે। આજથી 100 વર્ષ પહેલાં CO2 275 PPM હતો, આજે 350 PPM થયો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે PPMનો મતલબ સમજીએ। PPM એટલે પાર્ટ પર મિલિયન, 10 લાખનો એક ભાગ એટલે કે 0.28% હોય તો 280 PPM કહેવાય। છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન વધી રહ્યું છે। જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય। કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે। જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવામાં પરિવર્તનનો પ્રશ્ન વધુ વિકટ બની જાય છે। વિદ્યાર્થી મિત્રો નીચેની સારણીનું વાંચન કરો અને વિચારો, આપણી પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છીએ તે ચકાસો। 1. થર્મલ પાવર મથક 200 મેગાવોટ વાર્ષિક 9 લાખ ટન ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન કરે છે। મોટર કાર વાર્ષિક 17 કરોડ ટન વાયુનું ઉત્સર્જન કરે છે। એસી 24 કલાકમાં 2,230 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે। ટીવી 24 કલાકમાં 190 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે। ટ્યુબલાઇટ 24 કલાકમાં 88 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે। કોમ્પ્યુટર 24 કલાકમાં 130 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે। ફ્રીજ 24 કલાકમાં 920 કિલોગ્રામ વાયુનું ઉત્સર્જન કરે છે। વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે, તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 208ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 અંશ સેલ્સિયસ હતું। તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું। ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતો વાયુ મિથેન, ઈસવીસન 1750માં 315 PPMમાંથી ઈસવીસન 2005માં 1764 PPM જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે થયેલો છે। તેમાંનું એક કારણ છે પશુઓના ઉચ્છવાસ અને ચયાપચનની ક્રિયા થવાથી મિથેન વાયુનું ઉત્સર્જન 14 કરોડ ટન જેટલું થાય છે। બીજું કારણ છે ડાંગરની ખેતી, તેનાથી મિથેન વાયુનું ઉત્સર્જન 15 કરોડ ટન જેટલું થાય છે। ત્રીજું છે સેન્દ્રિય કચરો સડવાથી મિથેન વાયુનું ઉત્સર્જન 7 કરોડ ટન જેટલું થાય છે। એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે। એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે।
आम एक व्यक्ति प्रतिदिन ऑक्सिजनयुक्त वातावरणमांथी 16 किलोग्राम वायुनું સેવન કરે છે. ग्रीन हाउस इफेक्ट में सक्रिय एवो त्रीजो वायु छे नाइट्रस ऑक्साइड. नाइट्रस ऑक्साइडनું प्रमाण 270 पीपीएम થી વધીને હાલ 319 पीपीएम થયું છે. ત્યારબાદ ચોથો વાયુ છે ક્લોરોફ્લોરોકાર્બન સીએફસી. ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, એટલે કે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે, વગેરેના વપરાશથી સીએફસીમાં વધારો થાય છે. આટલું જાણો વિદ્યાર્થી મિત્રો. 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. આજે આપણે પાઠ 7 આબોહવાકીય ફેરફારમાં હવામાન, આબોહવા, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને તેના સક્રિય વાયુઓ, ગ્લોબલ વોર્મિંગ જેવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી. બાળ મિત્રો, હવે સમય થયો છે હોમવર્કનો. તમે આજે જે કંઈ શીખ્યા તેના આધારે ઉપરના ચિત્ર માટે 1-1 વાક્ય તમારી નોટબુકમાં લખજો. લખશો ને? હવે ફરી મળીશું નવા ટોપિક સાથે. ઘરે રહો, સુરક્ષિત રહો અને આ મહત્ત્વનો સમય નવું શીખવામાં અને હોમવર્ક કરવામાં પસાર કરો. થેન્ક યુ.